तो आ तरफ जीतू वाघाणी द्वारा पण प्रेस कॉन्फरन्स संबोधवामां आवी रह्युं छे अने ते पण आ अंगे माहिती आपशे। કાળો દિવસ કોંગ્રેસના નામે છે। ગૃહમાં ગરિમા જાળવવા માટે સમગ્ર રાજ્યમાંથી જનતા પ્રતિનિધિ તરીકે ચૂંટીને કેટલી આકાંક્ષાઓ અપેક્ષાઓ લઈને મોકલતી હોય છે। બજેટ સેશન જેવું મહત્વનું સેશન હોય એમાં ભાગ લેવાના બદલે અકારણ જે ઘટનાક્રમ બન્યો છે હું એને વખોડું છું અને સમગ્ર મામલે કોંગ્રેસને દોષિત ગણું છું। સમગ્ર કાર્યવાહીની વાતો એમના ફૂટેજો એ આપ સૌના મીડિયાના માધ્યમથી મેં પણ જોયા છે। પોતાનો વિષય ન હોય પોતાની જગ્યા ઉપર ઊભા થઈને બીજાની જગ્યા ઉપર જઈને દેખાડો કરવો અધ્યક્ષની વારંવાર ન આવવા છતાં પણ એ પ્રકારે એમનો ઓર્ડર ન માનવો શું એવું કારણ હતું કે અમરીશભાઈ અને ભાઈશ્રી દુધાતે ઉભા થઈને એને જગ્યાએ જવું પડ્યું। હા, એમનો અધિકાર છે પોતાની જગ્યા પર ઉભા થઈ અને પોતાની વાત મૂકી શકે છે। કોંગ્રેસના વિપક્ષના નેતાને કોંગ્રેસ પાર્ટીને હું પૂછવા માંગુ છું, પહેલા તો આપ કારણ આપો કે તમારા સભ્ય અન્ય જગ્યાએ જયારે હાઉસ શરૂ હોય ઓર્ડરમાં હોય ત્યારે અન્ય જગ્યાએ કેમ ગયા। ટેકનિકાલિટીની વાતોમાં મારે નથી પડવું, આપ સૌ જાણો છો। માનની વિક્રમભાઈ માડમ એ શૈલેષભાઈ જયારે પોઈન્ટ ઓફ ઓર્ડરમાં વાત કરતા હોય કોંગ્રેસના ઉપદંડક વાત કરતા હોય ત્યારે એમની વચ્ચે ઉભા થઈને બોલવું મને એવું લાગે છે કે એમના વિખવાદોના કારણે આખો ઝઘડો એ શૈલેષભાઈ કેમ નથી બોલવા દેતા। આ પ્રકારની વાતો શૈલેષભાઈ ખુદે ગ્રહ પર બોલ્યા છે એની વાત કરું છું, ગ્રહની અંદર બોલ્યા છે। એમણે વાત કરી છે કે મેં એવું કહ્યું કે એમને પહેલા બોલવા દે વિક્રમભાઈને આવેલો છે એ અતિ નિંદનીય બાબત છે। જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોએ હુમલો કર્યો એ આપણી સૌની ચેનલના માધ્યમથી ગુજરાતની સૌ જનતાએ ખૂબ સારી રીતે જોયેલું છે। જે પ્રકારે હિંસાત્મક હુમલો એમના દ્વારા કરવામાં આવ્યો, આજુબાજુમાં મહિલા ધારાસભ્યો બી હતા અને મહિલા ધારાસભ્યોએ ડરીને બહાર જતું રહેવું પડ્યું, એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની ગાલો, એ પ્રકારના શબ્દનો ઉપચાર આ કોંગ્રેસના ધારાસભ્યોના માધ્યમથી કરવામાં આવેલો। આ ધારાસભ્યો ભૂતકાળમાં બી છેલ્લા કેટલાય દિવસોથી વિધાનસભાની અંદર એમનો કયા પ્રકારનો વ્યવહાર રહેલો છે એ ગુજરાતની સૌ જનતાએ અને આપ સૌ પત્રકાર મિત્રોએ બી છેલ્લા અનેક દિવસોથી જોયેલો છે। આજે માનનીય અધ્યક્ષશ્રીએ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભવિષ્યની અંદર આવી ઘટના ના ઘટે અને આ લોકતંત્રનું મંદિર ફરી ક્યારેય ગુજરાતના લોકો માટે બદનામ ના થાય, ગુજરાતના લોકોની નજરની અંદર બદનામ ના થાય તે માટે આજે 3 વર્ષ માટે 2 ધારાસભ્ય મિત્રોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ નિર્ણયને હું અપનાવું છું, આ નિર્ણયને હું વખાણું છું। કારણ કે આવા સખત નિર્ણયથી આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાએ જ્યારે ભૂતકાળની અંદર ક્યારેય આવું નહીં થયું એ ભવિષ્યમાં ના થાય એ માટે આ નિર્ણય ખૂબ જરૂરી હતો। ચેતવવા માંગુ છું કોંગ્રેસને, અમારી ધૈર્યની કસોટી ન લે, અમે કાયદા અને નીતિ નિયમોમાં માનીએ છીએ, ગ્રહની ગરિમા જાળવવાની સૌ કોઈની જવાબદારી છે। બહાર તમને જોઈ લઈશું, બહાર તમને મારી નાખશું, બહાર તમારા ટાંટિયા તોડી નાખશું, એટલે શું કહેવા માંગે છે કોંગ્રેસ ને? એમના સિદ્ધિઓ કોંગ્રેસે જાહેર કરે। ભરતસિંહ જો એવું કહેતા હોય કે માનની પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી, મારે ભરતસિંહજીને ચેલેન્જ કરવી છે, આપો કાગળ અધ્યક્ષશ્રીને, કોણે મારવાની શરૂઆત કરી હતી? મીડિયાએ સમગ્ર ગુજરાતની જનતાને બતાવ્યું છે, તમારા મહેમો હતો તો હું સહી કરવા માટે તૈયાર છું। એમણે શરૂઆત કરી, એમણે અમારા ધારાસભ્યને માર્યા, અમારા લોકો બચાવ માટે થઈ અને બધાને છૂટા પાડતા હતા, બાર ધમકી આપવાની, આ પ્રકારે ક્યારે ગ્રહમાં બન્યું નથી। હું કોંગ્રેસના મિત્રોને કહું છું, ભારતીય જનતા પાર્ટી સાખી લેવાના મૂડમાં નથી।
તમે તમારી મર્યાદામાં રહેજો, તમારા સભ્યોને મર્યાદામાં રાખજો, નહીં તો અમે પણ પાર્ટી ચલાવીએ છીએ, અમે પણ વર્ષોથી શાસનમાં છીએ, પણ અમારો ભાવ એ સેવાનો ભાવ છે. ગુંડાગીરી કરવી, દાદાગીરી કરવી, ગ્રહની અંદર મારામારી કરવી, મિલકતોને નુકસાન કરવું, આ કોઈ પ્રકારે સાખી લેવાય નહીં. અને અમારી વાતને સમર્થન આપવા એ પ્રકારે માનનીય અધ્યક્ષીએ આ ત્રણેય સભ્યો ભાઈ બળવંતભાઈ ઠાકોર, ભાઈ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ અને 1 વર્ષ માટે સમગ્ર કાર્યવાહીમાંથી એમને ભાગ ન લેવા માટે સસ્પેન્ડ કર્યા છે. સમિતિના પણ સભ્ય નહીં રહી શકે. માનનીય અધ્યક્ષને હું આભાર માનું છું. આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે એટલા માટે આ નિર્ણય લીધો છે. સૌની સહિયારી જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ ધારાસભ્ય એ ગ્રહની અંદર ગાળ બોલ્યો નથી. પોતાના પાપ ઢાંકવા માટે થઈને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. અમારા સન્માનની બેન મારી બાજુમાં બેસે છે. સવારે આ ઘટના વખતે હું નહોતો, મેં એમની સાથે વાત કરી છે. નીમાબેન સાથે નીમાબેન ખુદ ઉભા થઈને સ્ત્રી તરીકે બોલ્યા છે. કોઈ સ્ત્રી આ રાજ્યની એવી ન હોઈ શકે. હું કોંગ્રેસના મિત્રોને કહું છું કે કોઈ ગાળું બોલતા હોય અને ગ્રહની અંદર રેકર્ડ ઉપર સિનિયર અમારા સભ્યશ્રી નીમાબેન પોતે સ્પીકર એ ચૂક્યા છે, આજે પણ સ્પીકરના પેનલમાં છે, એ ઉભા થઈને એમ કહેતા હોય કે નથી ગાળ બોલ્યા તો પણ સામે પક્ષેથી એવું કહેવામાં આવે ગાળ બોલ્યા છે. કોઈ સંસ્કારી બેન, બધી જ બહેનો સંસ્કારી છે, એ ક્યારે એવું ન કે બપોરની ઘટના બની હોય ઉભા થઈને કે ગાળ નથી બોલ્યા, આવું ક્યારે કોઈ સ્ત્રી ન કહી શકે. આ સ્ત્રીનું પણ અપમાન છે, અમારા બહેનોનું અપમાન છે. આ પ્રકારનું કૃત્યને હું વખોડું છું અને કોંગ્રેસને ફરીને ચેતવણી આપું છું કે ધાક ધમકી ગુંડાગીરી એ તમારા સંસ્કારો છે, સૌમ્યતા સેવા એ અમારા સંસ્કારો છે, એટલા માટે રાજ્યની જનતાએ તમને ચૂંટીને મોકલ્યા નથી. તમે ગુંડાઓની બાજુમાં રહ્યા છો, લુખાઓની બાજુમાં રહીને દાદાગીરીઓ કરી છે, સત્તાસ્થાને રહીને આજે એ તમે તમારા સંસ્કારો ઝળકાવ્યા છે. રાજ્યની જનતાનો આભાર માનું છું. એનું મૂળ દર્શન કોંગ્રેસના મિત્રોનું એ આજે ગ્રહની અંદર હોય તો બહાર શું કરતા હશે, કેવા પ્રકારના વ્યવહારો હશે, કેવી ધાકધમકીઓ વિસ્તારમાં આપતા હશે. આવા લોકોને ન ચૂક્યા હું રાજ્યની જનતાનો આભાર માનું છું. 95 થી 12 રાખ્યા છે, 2022માં પણ 12 રહેવાની તૈયારી કરે, કારણ કે આવા લોકોને ક્યારેય સત્તા સ્થાને ગુજરાતની શાણી જનતા આવવા નહીં દે. સકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરે એવી વિનંતી પણ કરું છું. મેં આપના ટીવી દ્વારા જાણ્યું છે, માનની પ્રેસભાઈ મારા મિત્ર છે, પોતાની વાત બીજા ઉપર નાખવા માટે થઈને કેવી કુશળતા વાપરે છે. આશારામજીને જેલમાં કોણે નાખ્યા છે? ભારતીય જનતા પાર્ટીની સરકારે નાખ્યા છે. આજે પણ જેલમાંથી છૂટી નથી શકતા. ભારતીય જનતા પાર્ટી આવા કોઈ પણ કૃત્ય કરતા હોય એ ગુનેગાર એ ગુનેગાર છે, એમાં કોઈ બાંધછોડ કરતા નથી. કાયદો કાયદાનું કામ કરે છે. એવા વખતે તાંત્રિક વિધિની વાત એ માનની પરેશભાઈ કર્યું છે ત્યારે મારે એમને કહેવું છે, ચંદ્રા સ્વામી કોના ઘરે યજ્ઞ કરતા તેનો જવાબ પરેશભાઈને કોંગ્રેસ આપે. કોણ વડાપ્રધાન હતું, કોના ટેકાથી વડાપ્રધાન હતું, કોણ કોંગ્રેસના આગેવાન હતા, કોના ઘરે કોના કોના ઘરે ચંદ્રા સ્વામીના તાંત્રિક વિધિના યજ્ઞો થયા છે, પરેશભાઈ આવીને હું જાઉં પછી જવાબ આપે. પરેશભાઈએ જે વાત કરી છે આપે કહ્યું એ પ્રકારે, એમણે એની કોઈ વાતમાં તથ્ય નથી. એમણે શું કહ્યું છે એક્ઝેક્ટ મને ખબર નથી, આપ કહો તો અમને જવાબ આપું. ભાઈ પરેશભાઈ, આપ સમગ્ર વિધાનસભાનો ઇતિહાસ જોઈ લેજો. તમે આ રાજ્યમાં વર્ષો સુધી શાસનમાં રહ્યા છો, તમને જનતાએ નકાર્યા છે, કારણ કે તમે કરેલા કુકર્મો, તમે કરેલી ગુંડાગીરીઓ, તમારા લુખાઓના નામે ગામો ઓળખાતા, એના કારણે તમને સત્તા ઉપરથી ફેંકી દીધા. તમે હતા ત્યારે પણ મીડિયા વિધાનસભાની અંદર નહોતું આવતું. આ પરંપરા છે, આ પ્રણાલી છે, કોંગ્રેસે શરૂ કરેલી પ્રણાલી એ ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે. ભાઈ તમને એટલી બધી ચિંતા હતી, તમે વાત સંસદની કરો છો તો સંસદની પ્રણાલી છે, રાજ્યની પ્રણાલીઓ અલગ અલગ હોય છે. અને આ વિધાનસભામાં તમે પણ શાસનમાં રહ્યા છો ત્યારે તમને આ કશું યાદ નહોતું આવતું, ત્યારે તમે કશું આ નતા કહેતા કે આ બધું મીડિયામાં જવું જોઈએ. અમે પારદર્શક છીએ, મીડિયામાં બધી જ બાબતો હોય છે, ગ્રહમાં પણ રેકર્ડ ઉપર હોય છે. જયારે જયારે જેને પણ જોવું હોય એ અધ્યક્ષશ્રી પાસે જઈ અને બધી જ બાબતો જોઈ શકતા હોય છે. એટલે રાજ્યની જનતાને પણ કહું છું કે અહીંયા અંદર મીડિયા એલાવ નથી, એ પરંપરા છે, એ પ્રણાલી ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી છે. પણ એનો અર્થ એવો નથી કે અંદર બધું ખોટું થાય છે, કારણ કે કોઈ પણ સભ્યશ્રીને અધિકાર છે,
અંદર એમની વસ્તુ તો જોઈ શકે છે, સાર્વજનિક કરી શકતા નથી. એટલે એમને એવું લાગતું કે અહીંયા ખોટું થયું છે તો અધ્યક્ષ લખીને આપી શકે છે. ધન્યવાદ. आज जो घटना घटी है वो कांग्रेस की वजह से घटी है. आज का विधानसभा गुजरात का काला दिन वो कांग्रेस के नाम पे. हालांकि कांग्रेस ने भी स्वीकृति दी है क्योंकि रेकर्ड पे मैं उस वक्त हाजिर था जब अध्यक्ष ने निर्णय दिया, तो उसके विपक्ष के नेता उसके अन्य सदस्यों ने भी बोला कि हाँ हमारे लोगों ने मारपीट की है लेकिन सजा कम करो. मतलब क्या, आप इस सत्र तक ही उसको सीमित रखो, 3 वर्ष और 1 वर्ष की सजा का हमारा प्रस्ताव आया. मतलब ये साफ है कि कांग्रेस ने गुंडागिर्दी की है, उसका संस्कार उसने यहां दिखाया है. और मैं कांग्रेस का लोगों को आगवा करता हूं, भारतीय जनता पार्टी किसी भी हाल में दबाने वाली नहीं है. आप धार धमकी हमारे सभ्य को मत दो. किसी ने गाली गलौच नहीं की है, हमारे सभ्य ने बोला कि अगर गाली गलौच की है रेकर्ड पे है तो आप लाओ, मैं रेजिग्नेशन देना चाहता हूं. मैं मानता हूं कि परेश भाई धानाणी हो चाहे कांग्रेस हो, वो सकारात्मक राजनीति करे. भारतीय जनता पार्टी को गुजरात में इसलिए स्वीकारा गया है, कांग्रेस को नकारा गया है. उसका एक इतिहास भी पुराना रहा है, गुंडागिर्दी करना, मारपीट करना, धमकियां देना. समग्र गुजरात की जनता थर थर झूकती थी, आज आजाद है भारतीय जनता पार्टी की वजह से. मैं गुजरात की जनता का आभार प्रकट करता हूं कि ये लोग को कभी भी 95 के बाद सत्ता में नहीं आने दिया है, क्योंकि सत्ता में आने के बाद जो वो कर रहे हैं वो सब गुजरात ने 95 के पहले देखा है.